श्री प्राणनाथ प्यार की जय, कृष्ण कन्हैयालाल की जय, सदगुरु महाराज की जय, संतो महंतों की जय, अपने अपने गुरु महाराज की जय, समस्त सुंदर साथ की जय, तीनों पुरी धाम की जय हो। बंधु सदगुरु चरण गुरु कर सुप्रीम प्रणाम, अशुभ हरण मंगल करण धनि श्रीदेव चंद्रय नाम, श्री प्राणनाथ निज मूल पति श्री निहाज शुभ नाम, तेज कुमार श्याम जुगल को पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। गोपीपुरा सूरत कृष्ण प्रणामी नवरत्न स्वामी जी महाराज ने पावन दादी मंदिर हे जागो भव दुख टळे माटे अवलंबवाणीनी चर्चा आपना समक्ष मूकी छे। आप सांभळनार सौने प्रणाम। ગઈકાલે આપણે પણ ચર્ચા સાંભળી સત્સંગ રૂપે કે અવગુણ કાળે કુણ રહે, અવગુણ એટલે વ્યસનો પણ આવી ગયા, વ્યસનો પણ છે, એ બધા અવગુણો છે, કુટી હોય ને બધા, તો એ અવગુણ કાળે ગુણ ગ્રહે પછી આગળનું ચરણ છે સેવા પૂજામાં પણ આ ચોપાઈ વાણી ચોપાઈ છે, સેવા પૂજામાં પણ આવે છે। તો હારે સે હોય જીત, જો અવગુણ કાઢે અને ગુણનું ગ્રહણ કરે તો હારી ગયેલા હોય તો મને જીત થાય। હારી ગયા એટલે કે મતલબ એટલે બધી રીતે અવગુણો હોય એની પાસે કશું હોય ના હોય, અવગુણો હોય એટલે કે મિત્રો પણ એના ના બને, હે બધા દૂર જ ભાગતા હોય, કોઈ એની પાસે બેસવા ઉઠવાનું કોઈ એ પસંદ ના કરે, કે એમનામાં અવગુણ છે, એ બરાબર યોગી નથી, તો એની પાસે બેસવાથી શું ફાયદો, હે એમાંથી આપણે પણ બગડી જઈએ, આપણે પણ એના જેવા થઈ જઈએ, એટલે બહુ નજીક ના જાય, દૂર રહે અને દૂર જ રાખવું સારું। કહેવત છે ને કે આંગળીથી નખ છેટા રાખવા, આંગળીમાં આજે આ નખ હોય ને તો આપણે શું કરે છે કાપી નાખે છે ને, રવિવાર આવે એટલે કાપી નાખે, અઠવાડિયું થાય એટલે કાપી નાખે, કેમ કે એની અંદર જે નખ હોય તો મેળ ભરાય અને મેલ ભરાય તો જમવામાં પછી અંદર જાય તો એ શરીરને પણ એ રોગ થાય ને, બીમાર પડે એટલે અંદર રોગ થાય, બરાબર મેલ જાય એટલે નખમાં ભરાયેલો બધું, તો એટલે તો એમ આ પણ જગતમાં પણ એવું જ છે, સંસારમાં પણ એવું જ છે, હા દોસ્તો હોય મિત્રો હોય કોઈ બી હોય, કુટુંબ કબીલા હોય કોઈ બી હોય, પણ એની પાસેથી બહુ ઓછું બેસવા ઉઠવા ઓછું રાખે, બે દૂર જ રહે, તો એ જ્યારે પણ એ અવગુણો જો છે એ અવગુણો દૂર થઈ જાય, વ્યસન છે વગેરે, તો એનામાં ગુણ આવી ગયા હોય ને, ગુણ આવે તો પછી શું થાય, એની પાસે બધા આવતા, એની પાસે વાતો સાંભળવા આવે, એની દોસ્તી કરે, તો એ હારી ગયા હોય તો પણ એ જીતી જાય છે, સારા ગુણ આવી ગયા ને એટલે બધી રીતે નાસીપાક થઈ ગયો હોય, બધી રીતે હારી ગયો હોય, એટલે બધું રીતે એનાથી દૂર થઈ ગયું હોય એ પાછું એને મળતું થાય, એવો આ છે। માટે આપણે અવગુણ કાયા હોય તો જ એ ગુણ આવે, કેમ કે એક વસ્તુ દૂર કરો તો બીજી વસ્તુ આવે ને, જેમ ખુરશીમાં કોઈ માણસ બેઠેલો હોય તો બીજો કેવી રીતે બેસી શકે, ખાલી હોય તો બેસે ને, એમ આપણે અંદરથી કાઢી નાખવું પડે તો ખાલી જગ્યા થઈ અને પછી પાછા ગુણ આવે, અવગુણ કાઢી નાખો તો ગુણ આવવાના છે, તો પછી આપણે જીત થાય,
આનંદ થાય અને બધાને મજા આવે એવો એ જીત્યા કહેવાય. જીત થાય તો જ આનંદ થાય ને, જીત્યા વગર કોને આનંદ ના આવવાનો, જીતશે તો આનંદ થાય. તો એ રીતે આપણા અવગુણ જાય તો પરમાત્માની મેર પણ મળી જાય, એ તો વધારેમાં વધારે પાછો આનંદ થાય. પરમાત્માની કૃપા, પરમાત્માની મેર થઈ જાય, કૃપા મેર થઈ જાય તો એ આપણે પડે. એ રીતે જીત પણ થાય, આધ્યાત્મિક પણ જીત થાય. અને અહીંયા એટલે દૌ મેર દેખત ખેલ મેં લોક દેખે પડતા જવું, દૌ મેર એટલે અહીંની પણ અને આધ્યાત્મિક આ જગતની અને એટલે કે સંસારની અને પરમાત્માની મેર થાય એટલે બે મેર મળે. તો સૌનું કલ્યાણ હજુ, સૌને મારા પ્રણામ છે. પ્રણામ.